જય સિયારામ, જય હનુમાન દાદા. મિત્રો, આવા હળાહળ કળિયુગમાં પ્રગટ પરચા પૂરે છે એવા મહાવીર હનુમાન દાદાની આજે વાર્તા સંભળાવીશું. મિત્રો, શ્રી કષ્ટભંજન દેવનો સંપૂર્ણ ઇતિહાસ અને હનુમાન દાદા સાળંગપુર કેવી રીતે આવ્યા, મૂર્તિ કયા પથ્થરમાંથી કોણે બનાવી અને સ્થાપના સમયે કેવી ઘટના બની હતી, તો આજના વિડીયોના માધ્યમથી આપને જણાવીશું. તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જઈ અને જય શ્રીરામ, જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. મિત્રો, સાળંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં આવે. આજે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અહીં આવી દાદાના આશીર્વાદ લે છે, દાદાના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. ત્યારે મિત્રો, તમને સાળંગપુરના બિરાજીત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસની કેટલીક એવી રસપ્રદ માહિતી જણાવીશું જેમાં હનુમાનજી અહીં કેવી રીતે આવ્યા, મૂર્તિ કયા પથ્થરમાંથી બનેલી છે અને કોણે દાદાની મૂર્તિ બનાવી અને સ્થાપના સમયે કઈ કઈ ઘટના બની હતી. મહત્વનું એ છે કે આ તમામ રસપ્રદ વાતો ખુદ હરિપ્રકાશ સ્વામીજીએ જણાવેલ છે, જેમના શબ્દ અહીં અમે રજૂ કરીએ છીએ. હનુમાનજી મહારાજની સ્થાપના અહીં સદગુરુ ગોપાળાનંદજી સ્વામીજીએ કરી છે. મિત્રો, ઇતિહાસ એવો છે કે સ્વામિનારાયણ ભગવાનના આ ગામમાં બહુ રહેતા હતા. એ સમયે ગામ ધણી જીવાબાપુ ખાચર હતા. એમને બે દીકરા હતા, વાઘા ખાચર અને અમરા ખાચર. સમાજના નિયમ પ્રમાણે જેણે જન્મવું પડે છે તેણે મરવું પણ પડે જ છે. એ જ રીતે જીવાબાપુ ખાચર ધામમાં જતા રહ્યા, અમરા ખાચર પણ ધામમાં જતા રહ્યા. વાઘા ખાચર નાના હતા. 3 વર્ષ આ ગામમાં દુષ્કાળ પડ્યો અને કોઈક સંતનો ગામના લોકોથી અપરાધ થઈ ગયો હતો. જે જમાનામાં કોઈ સાધુ સંત એવું બોલી ગયા કે આ સાળંગપુરવાળા બધા ભૂખડીના છે, એટલે આ ગામમાં ભૂખમરો આવ્યો. 3 વર્ષ બાદ વરસાદ ન પડ્યો. સંતો બહુ દયાળુ હોય મિત્રો. ગામમાં ભક્તો તો બહુ બધા હતા. 18 વર્ણના લોકો અહીં સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા. પછી એવું બન્યું કે બાજુમાં બોટાદ શહેરમાં ગોપાળાનંદજી સ્વામીજી આવ્યા. વાઘા ખાચર સ્વામીજીના પાકા સેવક હતા. વાઘા ખાચર ગામના 15-10 આગેવાનોને લઈને બોટાદ ગયા હતા. બોટાદ જઈ સ્વામીજીના ચરણમાં માથું મૂકી ખૂબ રડ્યા. સ્વામીજીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે? ત્યારે વાઘા ખાતરે કહ્યું કે ગુરુજી, બે દુષ્કાળ પડ્યા, વરસાદ નથી પડતો અને સંતો આવતા નથી. રડતા વાઘા ખાતરે એટલું જ કહ્યું કે સ્વામીજી, અમે ભૂખ્યા રહી શકીએ પરંતુ સાધુ સંતો વગર ન રહી શકીએ. અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ. અમારા ગામમાં કૃપા કરીને તમે પધારો. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે સંતો બહુ આવતા હતા. હવે સંતો કોઈ આવતા નથી, અમે બહુ દુઃખી છીએ. ગોપાળાનંદજી સ્વામીજીએ વાઘા ખાચરની પીઠ પર થાપો મારી કહ્યું કે જા વાઘા, હું તારી પાછળ આવું છું. એ સમયે બોટાદમાં કાનો કડિયો હતો. આ કાનો નાના મકાનો બનાવનાર હતો. એ કડિયાને 5 સંતોને લઈ ગોપાળાનંદજી સ્વામીજી સાળંગપુર આવ્યા. વિક્રમ સંવત 1904માં સ્વામીજી અહીં આવ્યા. આખા ગામ ફરતે સ્વામીજીએ પ્રદક્ષિણા કરી. ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીજીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા ઉપર હાથ મૂકી પૂછ્યું કે વાઘા, આ કોણ છે? આ કોનો પાળિયો છે? ત્યારે વાઘા કહ્યું કે સ્વામીજી, આ તો મારા પિતાના પિતા જે ધર્મ માટે ખપી ગયા હતા એ અદા બાપાનો પાળિયો છે. ત્યારે સ્વામીજીએ કહ્યું કે વાઘા, આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે એવું કરી દઈએ તો તને કોઈ વાંધો છે? ત્યારે વાઘા ખાતર સ્વામીજીના ચરણોમાં પડી ગયા અને કહ્યું કે કૃપા કરો, આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે. પછી અહીં રહેલા દરબારગઢમાં એ પથ્થર લાવ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કે કાના,
હનુમાનજી સરસ મૂર્તિ બનાવ. કાનો કડિયો સ્વામીજીને કહે, સ્વામીજી હું તો દિવાલો બનાવનાર માણસ છું, શિલ્પી નથી, અને મૂર્તિ બનાવતા મને ન આવડે. એ કાનાને પાસે બોલાવી બે હાથથી માથું પકડી કહ્યું કે જા, તારાથી મૂર્તિ સરસ બનશે. સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે. પછી ગોપાળાનંદ સ્વામીજી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલજો, અમે આવીશું. 5.5 મહિના આ મૂર્તિનું કામ ચાલ્યું. પછી સ્વામીજીને સમાચાર મોકલાયા અને સ્વામીજી 200 સાધુ સંતો અને વિદ્વાન 25 બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીજીએ બહુ મોટો યજ્ઞ કરાવી વિક્રમ સંવત 1905માં આસો વધી 5મના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી. એ સમયે કેશવદાસજી સ્વામી હતા, એમને સમાધિ ધરાવી અક્ષરધામમાં મોકલ્યા. કેશવદાસજી સ્વામીજીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામીજી તમારા સંકલ્પને પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજી મહારાજનું ધામ બનાવે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે હનુમાનજી મહારાજને બેસાડવામાં આવે છે તે જીવ પ્રાણી માત્રના સંકટોને કષ્ટોને નાશ કરશે, એટલે એમનું નામ કષ્ટભંજન દેવ પાડવું. બીજું એમણે એમ પણ કહ્યું કે કોઈ નારિયેળ કે તેલ ચડાવશે, થાળ ધરાવશે, તેમની તમામ મનોરથ હનુમાનજી મહારાજ પૂરા કરશે. પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીજીને તમામ વાત કરી. પછી ગોપાળાનંદ સ્વામીજીએ લાકડી દાઢી સાથે ટેકવી અને હનુમાનજી મહારાજની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું. સ્વામીજીએ અષ્ટાંગ યોગ સિદ્ધિ કરેલો હતો. આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા. એ સમયે ગોવિંદાનંદ સ્વામીજી આરતી ઉતારતા હતા ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી હો અને ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા, એટલે ગોપાળાનંદજી સ્વામીજીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમૈયા કરો સ્વામીજી, ખમૈયા કરો, એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. સ્વામીજીએ કહ્યું કે થોડીક વાર જો જાળવી ગયા હોત ને તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા. પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા, એટલે સ્વામીજીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે. પછી સ્વામીજીએ કહ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જે કોઈ જીવ પ્રાણી આવે તેમના ગુનાઓ સામે જોવાનું નહીં અને માત્ર ને માત્ર તેના દુઃખ દૂર કરવાના. ને પછી વાઘા ખાતરે કહ્યું કે સ્વામીજી અમે હનુમાનજીને ભોગ શેનો ધરાવીએ. ત્યારે સ્વામીજીએ કહ્યું કે એક સ્વામીએ તમને ભૂખડીના કહ્યા હતા, હવે બધાને સુખડી કરવાની છે તો સુખડીનો ભોગ ધરાવજો. આ મંદિર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હેઠળ સંચાલિત છે. મિત્રો, જે સ્વામિનારાયણ સંપ્રદાયની મુખ્ય ગાદી છે ત્યાંથી વહીવટી સમિતિ મુજબ સંતોને અહીં મૂકવામાં આવે છે. હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે. સ્નાન કર્યા પછી પૂજા કરવા જતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે છે, બીજા કપડાં પહેરવા પડે છે. વર્ષની અંદર 20 વખતથી પણ વધુ અન્નકૂટ ધરાવાય છે. અને મિત્રો, યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ માટે જમવાની સગવડ પણ છે. અને એવું કહેવાય છે કે સાળંગપુર હનુમાન દાદાનું રસોડું બહુ મોટું છે અને આખા ગુજરાતમાં પ્રખ્યાત પણ છે. તો મિત્રો, આજની વાર્તા અહીં પૂર્ણ કરીશું. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. અને આજની વાર્તા સાંભળવી ગમી હોય તો વાર્તાને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કી જય. જય શિયાવર રામચંદ્ર કી જય. રામદેવ પીર મહારાજ કી જય. હર 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 મહાદેવ હર.